નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોઠી. આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જો અપરાધી ઘટનાનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણી ફાટી નીકળી હતી. આમોદ નગરપાલિકા હાય હાય અને ભાજપ હાય હાય ના ભાજપનું ગઢ ગણાતા વિસ્તારના લોકોએ સૂત્રોચ્ચાર બોલાવ્યા. આમોદ નગરપાલિકા પાસે ઉભરાતી ગટોરોના સાફ સફાઈ કરવાના રૂપિયા નથી તેમ સ્થાનિકોએ જણાવ્યું. મચ્છરોના ઉદ્રવથી નાના બાળકો બીમાર પડતા સ્થાનિકોએ નાના બાળકોને કશું થાય તો આમોદ નગરપાલિકા જવાબદાર તેમ જણાવ્યું. રાહદારીઓ, સ્કૂલ જતા બાળકો અને ધાર્મિક સ્થળ પર જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં પશુ દવાખાના નવી નગરીમાં મુખ્ય માર્ગ ઉપર ગટરોનું ગંદુ પાણી ઉભરાતા આવતા જતા રાહદારીઓ સહિત પંથકના લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય વ્યાપી જવા પામ્યો છે. જ્યારે મુખ્ય માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી છેલ્લા કેટલાક દિવસથી પસાર થઈ રહ્યું છે. પોતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ વિસ્તાર હોય અને ઘણીવાર અહીંયાથી જ પસાર થતા હોય છે, પરંતુ પ્રજાની પડતી હાલાકીને નજર અંદાજ કરવાનો હાકીમીઓ આવનારી ચૂંટણીમાં લોકો વિરુદ્ધમાં મતદાન કરી જવાબ આપશે તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં પશુ દવાખાના નવી નગરી વિસ્તાર આમોદનો ભારતીય જનતા પાર્ટીનો હાડસમા વિસ્તાર કહેવાય છે. ત્યાંથી વારંવાર ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ કરવામાં ના આવે તો બીજા 5 વોર્ડના લોકો તો નગરપાલિકા સામે અપેક્ષા શું રાખશે? જ્યારે સમગ્ર મુદ્દે આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ ક્યારે જાગશે અને આમોદે વિરોધ કરશે તે આવનાર દિવસ જ બતાવશે. જાવીદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. નગરપાલિકા ભાજપ હાય હાય, નગરપાલિકા ભાજપ હાય હાય, નગરપાલિકા ભાજપ હાય હાય, જલ્પાબેન હાય હાય, જલ્પાબેન હાય હાય, જલ્પાબેન હાય હાય હાય, જલ્પાબેન નો હાય હાય. રૂપનીરૂબેન, એકદમ ઘન બાસ મારતા ગામ નું પાણી આવે છે, બરોબર? એટલે બેકા ગંધે સંડાસ જેવું ગંધાય છે, વામિટ થઈ જાય આપણને. છોકરા બીમાર થઈ ગયા. છોકરા મારા બીમાર છે, નગરપાલિકા ની હંભી અમે દવાખાનું છે તઈ લઈ લઈને ધક્કા ખાઈએ છોકરા ને દવા લેવા. પણ અમને કહે કે તમે આનો કોઈ રસ્તો કરો, પણ એ કશો રસ્તો કરવા માંગતા જ નહીં. અમને વારંવાર ધક્કા ખવડાવે, આવશે આવશે કરીને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે. અમારા છોકરાને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે. છોકરો અમાર બાપ વગર ના છે. રમેશભાઈ, અમર સંગ વસાવા. બહુ મોટી સમસ્યા છે અહીંયા તો. ઘૂંટણ ઘૂંટણ પાણી ફરે છે 2-2.5 મહિના થી. પાણી વરસાદ નું ગટર લાઈન છે, કટેલ લાઈન નું પાણી છે. કોઈ સાંભળવા રાજી ની પાલિકા માં ગયા એટલે ટાળો મારી ને જતા રહે. બધા ઘેર ટાળો હોય ગયે એટલે. અમે અપેક્ષા કે અમારું આ કામ થઈ જવું જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ. ભાઈ કોઈ સાંભળવા રાજી નહીં, કોઈ જોવા આવ્યું નથી. આજે આવે કાલે આવે, મશીન તો 2 વર્ષે ના આવે. મશીન તો તઈ લગી ને આવવા પડ્યા. છોકરા બધા બીમાર છે. બસ આટલું કામ અમારું થઈ જવું જોઈએ. બસ આપને વિનંતી છે પત્રકાર. સતીશભાઈ, કાંતિભાઈ, રોહિત, વોર્ડ નંબર 4. મારે કહેવાનો એવો મતલબ, આગળ બી આજે 3-4 મહિનાથી આગળ પણ રામજીભાઈ ની ત્યાં ગટર ઉભરેલી હતી, ત્યાં બી ભાજપ વાળાએ કોઈ એમને નિરાકરણ લીધું છે નથી. એ પ્રશ્ન આજે પણ એ આવેલો છે 1-1.5 મહિનાથી. તે બી આજે પણ જોવા આવે છે, પણ કશું કોઈ કરતું છે. દાખલા તરીકે શિલ્પાબેન છે, ગમે તે હોય, ઓર નંબર સભ્ય નંબર જે બી પૂછશે કે આ કામ છે, અહીં જોવા પણ નથી આવતા. ભાતુજી મને ડેરી અહીંયા મારે એક મેન્ટલ નખાવાનો હતો. ભાઈ કેટલા વખત રિક્વેસ્ટ કરી, એ કોઈ કામ કર્યું નથી. પછી મેં ભરતભાઈને કીધું, બધાને કીધું, પત્રકાર ભરતભાઈને કીધું, પછી ભીખાભાઈને કીધું, પછી ગણપતિનો વિશેષણ હતું ત્યારે મને એક ટ્રેક્ટર નાખ્યા પૂછે લોકોએ. જે કઈ થી ભાજપ ને એટલું કહેવા માંગુ છે કે ગરીબ ની હય ના લો, લો તો દુવા લો,